નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ દસ વિષય ગુજરાતીની સ્વઅધ્ય પોથીમાં પ્રકરણ નંબર એક વૈષ્ણવજન તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીના તમામ પ્રકરણનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ ધોરણ દસ વિષય ગુજરાતીની સ્વઅધ્યયન પોથીમાં પ્રકરણ નંબર એક વૈષ્ણવજન તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ તો સૌથી પહેલાં છે વિભાગ બી જેમાં અ જેની સૂચના છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો તો અહીં અ અને બ બે વિભાગ આપેલા છે અને અહીં આપણે જોડકા જોડવાના છે તો અમાં સૌથી પહેલું છે આદિકવિ તો એની સામે જવાબ આવશે બ નરસિંહ મહેતા બીજું છે કર્મભૂમિ તો જવાબ છે ક જૂનાગઢ ત્રીજું છે જન્મભૂમિ તો જવાબ છે ડ ભાવનગર ત્યાર પછી સૂચના છે બ નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો એમાં પહેલી ખાલી જગ્યાની અંદર જવાબ આવશે પદ બીજી ખાલી જગ્યામાં આવશે ઇકોતેર ત્રીજી ખાલી જગ્યામાં આવશે અભિમાન ત્યાર પછી આગળ સૂચના આપેલી છે ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો જેમાં પ્રશ્ન નંબર સાત છે નરસિંહ મહેતાએ રચેલ પદ કયા નામે જાણીતા છે તો એનો જવાબ છે કે નરસિંહ મહેતાએ રચેલ પદ પ્રભાતિયાના નામે જાણીતા છે ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ નરસિંહ મહેતા કઈ સદીમાં થઈ ગયા તો જવાબ છે નરસિંહ મહેતા પંદરમી સદીમાં થઈ ગયા ત્યાર પછી પ્રશ્ન નંબર નવ નરસિંહ મહેતાના પદોમાં કઈ વાણીનું ભાષાબળ છે તો નરસિંહ મહેતાના પદોમાં ઉપનિષદ વાણીનું ભાષાબળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર દસ વૈષ્ણવજન પદ કોને અતિપ્રિય હતું તો એનો જવાબ છે કે વૈષ્ણવજન પદ ગાંધીજીને અતિપ્રિય હતું ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયાર વૈષ્ણવજન કૃતિમાં ચારિત્ર માટે કયો શબ્દ પ્રયોજવામાં આવ્યો છે તો ચારિત્ર માટે કાચ શબ્દ પ્રયોજવામાં આવ્યો છે ત્યાર પછી પ્રશ્ન નંબર બાર રામ નામ શું તાળીરે લાગી એટલે શું તો એના જવાબમાં આપણે લખી શકીએ કે જેને રામની નામની લગ્ન લાગી હોય એવા વૈષ્ણવજનના તનમાં જ સઘળા તીર્થ રહેલા છે ત્યાર પછી પ્રશ્ન નંબર તેર વૈષ્ણવજન કાવ્યમાં કાવ્યની વિશેષતા સમાન નકાર માટે કવિએ કયા શબ્દ પ્રયોજ્યા છે તો જવાબ છે ત્યાગી અસત્ય વણલોભી વગેરે શબ્દો પ્રયોજ્યા છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચૌદ વાચ કાછ મન નિર્મળ રાખે એટલે શું તો પોતાની વાણી ચારિત્ર્ય અને મન પવિત્ર રાખે છે એનો અર્થ એવો થશે ત્યાર પછી પ્રશ્ન નંબર પંદર મોહમાયા કોને સ્પર્શી શકતા નથી તો મોહમાયા વૈષ્ણવજનને સ્પર્શી શકતા નથી ત્યાર પછી સૂચના આપેલી છે ડ નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો જેમાં સવાલ નંબર સોળ છે નરસિંહ મહેતા કોની માતાને ધન્ય ગણે છે તો જવાબમાં આપણે લખી શકીએ કે જે સકળમાં સહુને માટે વંદન કરવા યોગ્ય છે જે કોઈની નિંદા કરતો નથી અને જેના મન વચન ચરિત્ર નિર્મળ છે એવી વ્યક્તિની માતાને નરસિંહ મહેતા ધન્ય ગણે છે ત્યાર પછી પ્રશ્ન નંબર સત્તર પરસ્ત્રી જેને માત્ર પંક્તિ સમજાવો તો પરસ્ત્રી જેને માત્ર પંક્તિ વૈષ્ણવજનની નિર્મળ દ્રષ્ટિને વ્યક્ત કરે છે તે સૌની તરફ સંભાવ અને સમદ્રષ્ટિ રાખે છે તે પરસ્ત્રી તરફ કુદ્રષ્ટિ કરતો નથી તે પરસ્ત્રીને માતા ગણે છે ત્યાર પછી સૂચના આપેલી છે ઈ નીચે આપેલા પ્રશ્નોના આઠ દસ વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો પ્રશ્ન નંબર અઢાર છે નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો વર્ણવે છે તેના જવાબમાં આપણે લખી શકીએ કે સાચો વૈષ્ણવજન હંમેશા પારકાના દુઃખ દર્દ દૂર કરે છે પણ મનમાં ઉપકાર કર્યાનું સહેજે અભિમાન રાખતો નથી દુનિયાની તમામ વ્યક્તિને તે વંદન કરે છે અર્થાત તે સૌનો આદર કરે છે તે કોઈની નિંદા કરતો નથી તેના મન વાણી અને ચારિત્રમાં કોઈ ભિન્નતા જોવા મળતી નથી એવા વૈષ્ણવજનની માતાને ધન્ય છે સાચા વૈષ્ણવજનની નજરમાં સૌ સમાન છે તેણે ઈચ્છા કામનાનો ત્યાગ કર્યો હોય છે તે પરસ્ત્રી માતા સમાન ગણે છે તે ક્યારેય અસત્ય બોલતો નથી અને પારકાના ધનને હાથ પણ અડાડતો નથી ત્યાર પછી પ્રશ્ન નંબર ઓગણીસ કવિ વૈષ્ણવજનને તીર્થ સ્વરૂપ શા માટે ગણે છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ અહીં લખેલો છે જે તમારે જોઈ અને લખવાનો છે વિભાગ સી વ્યાકરણ વિભાગ એમાં પહેલાં સૂચના આપેલી છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો જેમાં પ્રશ્ન નંબર વીસ છે નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો તો એમાં પહેલાંની અંદર આવશે સમદ્રષ્ટિ બીજામાં નિંદા અને ત્રીજામાં તૃષ્ણા ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર એકવીસ અ સંધિ જોડો પહેલું છે દ્રષ્ટિ તો દ્રશવત્તા તી બીજું છે તૃષ્ણા તો તુષવત્તા અણા ત્યાર પછી બ સંધિ જોડો તો એમાં પહેલાંની અંદર છે નિશ્ચલ બીજામાં છે નિર્મળ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બાવીસ જેની સૂચના છે નીચેના શબ્દોના સમાસ કૌશમાંથી શોધીને ઓળખાવો પહેલું છે વૈષ્ણવજન તો કર્મધાર્ય સમાસ થશે બીજું છે રામનામ તો તત્પુરુષ સમાસ થશે ત્રીજું નરસિંહ તો કર્મધાર્ય સમાસ ચોથું પરસ્ત્રી તો તત્પુરુષ સમાસ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રેવીસ જેની સૂચના છે નીચેની પંક્તિનો અલંકાર ઓળખાવો તો પંક્તિ છે સકળ લોકમાં સહુને વંદે તો આ અલંકાર વર્ણાનું પ્રાસ થશે ત્યાર પછી પ્રશ્ન નંબર ચોવીસ અભિમાન શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તો જવાબ છે પૂર્વ પ્રત્યય પ્રશ્ન નંબર પચીસ જેની સૂચના છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો શોધીને લખો પહેલો શબ્દ છે નિંદા તો એનો સમાનાર્થી શબ્દ છે વગોવણી ત્યાર પછી આગળ જોઈએ બીજો શબ્દ છે જનની તો એનો સમાનાર્થી શબ્દ છે માતા ત્રીજો છે જીવા તો જીભ ત્યાર પછી પ્રશ્ન નંબર છવ્વીસ જેની સૂચના છે નીચે આપેલા વિકલ્પોમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને લખો તો પહેલો શબ્દ છે ક્રોધ તો એ ભાવવાચક સંજ્ઞા થશે બીજો છે તૃષ્ણા તો ભાવવાચક સંજ્ઞા ત્રીજો છે દર્શન તો ક્રિયાવાચક સંજ્ઞા ચોથો શબ્દ છે કુળ તો તે સમૂહવાચક સંજ્ઞા છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સત્યાવીસ જેની સૂચના છે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો તો રૂઢિપ્રયોગ છે તાળી લાગવી તો એનો અર્થ છે લગ્ન લાગવી ત્યાર પછી પ્રશ્ન નંબર જેની સૂચના છે નીચેના શબ્દ સમૂહો માટે એક શબ્દ આપો તો શબ્દ સમૂહ છે સર્વ તરફ એક સમાન નજર તો એનો એના માટેનો શબ્દ જે છે તે છે સમદ્રષ્ટિ ત્યાર પછી બીજું છે સંસાર પ્રત્યેની મોહ ઉઠી જવી તે તો છે વૈરાગ્ય ત્યાર પછી પ્રશ્ન નંબર ઓગણત્રીસ જેની સૂચના છે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો તો પહેલો શબ્દ છે ઉપકાર તો એનો વિરુદ્ધાર્થી શબ્દ છે અપકાર વણલોભી તો લોભી કપટ તો ઈમાનદાર અભિમાન તો નિરાભિમાન ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રીસ જેની સૂચના છે નીચેના તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો પેલો તળપદો શબ્દ છે તીરથ તો તીર્થ વાંચ તો વાણી આણે તો લાવે ત્યાર પછી પ્રશ્ન નંબર એકત્રીસ જેની સૂચના છે નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધી પ્રકાર જણાવો કુળ ઇકોતેર તારિયા તો એમાં ઇકોતેર સંખ્યાવાચક આ વિશેષણ થશે ત્યાર પછી પ્રશ્ન નંબર બત્રીસ નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો પરધન નવજાલે હાથ રે તો નવ સંખ્યાવાચક અથવા અભિગમ વાચક ક્રિયા વિશેષણ થશે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર તેત્રીસ જેની સૂચના છે નીચેના શબ્દોની ધ્વનિ શ્રેણી છૂટી પાડો વૈરાગ્ય તો અહીં એની ધ્વનિ શ્રેણી છૂટી પાડેલી છે એવી જ રીતે બીજો શબ્દ છે સમદ્રષ્ટિ તો એની પણ અહીં ધ્વનિ શ્રેણી છૂટી પાડેલી છે જે તમારે જોઈ અને લખવાની છે ત્યાર પછી આગળ વિભાગ ડી લેખન વિભાગ જેમાં છે નિબંધ લેખન પ્રાર્થના આત્માનો ખોરાક તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રાર્થના

આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો